શું તમે અત્યારે કચ્છની અંદર જઈ રહ્યા છો, રણોત્સવ જઈ રહ્યા હોય અથવા આશાપુરા જઈ રહ્યા હોય, તો તમારે આ રસ્તો તમારે આવવાનો જ છે. માળિયા જે કહેવાય છે, માળિયા પાસે આવેલા ગેલોપ જે વિશાલા રેસ્ટોરન્ટ તરીકે બહુ ઓળખાય છે, અહીંયાની ચા બહુ ફેમસ છે. અહીંયા લોકો ચા પીવા તો ઊભા રહી જાય, પણ ચાની સાથે સાથે એ લોકોએ ઘણી બધી વસ્તુ ડેવલપ કરી દીધી. તમારે પિઝા ખાવા હોય, મેગી ખાવી હોય, ઢોસા ખાવા હોય, અથવા તમારે કોઈ પણ વસ્તુ ગાંઠિયા ખાવા હોય, અથવા તમારે પંજાબી ચાઇનીઝ જે વસ્તુ ખાવાની આવતી હોય એની બધી વસ્તુ એક ઠેકાણે મળવાની છે. એટલે ખાસ તમે જો કચ્છથી આ બાજુ રાજકોટ જતા હોય, અમદાવાદ જતા હોય, મોરબી જતા હોય, તોય તમને રસ્તામાં આવશે. અને આ બાજુ અમદાવાદથી તમે આ બાજુ નીકળતા અને હાઈવે ઉપર જો તમારે બેસ્ટ હોટલ ગોતતા હોય તો તમારા માટે આ બેસ્ટ વિડીયો છે. શેર અને સેવ કરી રાખજો, કામ આવશે. ભાઈ ખાવાના શોખીન લોકો માટે આ જોરદાર વિડીયો છે, તમે આ સેવ અને શેર કરી રાખજો. જેટલા લોકો જે કચ્છથી ગાંધીધામવાળા હોય કે કેટલા પણ જે આ બાજુ જતા હોય ને અમદાવાદ બાજુ, તો તમારે આ એક જ રસ્તો પર જે સામખિયારી તમે થોડાક આગળ આવો એટલે તમને વિશાલ હોટલ જોવા મળી જવાની છે. બરોબર ને ભાઈ? જી. મોરબી વાળા લોકો અમદાવાદ જતા હોય તો ત્યાં તમારે પુલ ચડી જવાનો, પુલ ચડીને વિશાલ હોટલ આવશે. નાઇટ આઉટ કરવા માટે મસ્ત જગ્યા છે, એકદમ વિશાળ જોરદાર પાર્કિંગ છે, તો રાત્રે પણ એ ખાવા મળી જવાનો. નાઇટ આઉટ પણ ઘણા લોકો બધા કરવા આવશે તો એને કોઈ ટેન્શન નહીં રહે. તમારે ગાંઠિયા રત 24 કલાક ચાલુ હોય છે. હવે તમારું નામ ને થોડો પરિચય આપી દે. વિજયસિંહ જાડેજા, ઓનર વિશાલ હોટલ ના. બરાબર, તો સ્ટાર્ટિંગ કરશું આપણે અહીંયાથી. હાજી. ગાંઠિયા રત છે, હોકો એન્ટ્રી છે, પછી આ સાયકલોન પિઝા છે, પિઝા છે, સંકલ્પ છે, ગેલોપ રેસ્ટોરન્ટ છે, એમાં આપણે કાઠિયાવાડી પંજાબી આલાકાર બધું મળી જશે. સાસુમાનો હાંડવો છે, જય ભવાની વાળાનું છે, પછી હિમાલય સોડા છે. હા જી. અને ટી પોસ્ટ છે, ટી પોસ્ટ છે, પાનનો ગલો છે, ત્યાં બધું માટ જ છે ને, ખૂબ બધું મળી જશે. સ્પ્રે માટે બહુ પ્રખ્યાત છે, એટલે કચ્છની બહુ પબ્લિક ત્યાં સ્પ્રે ને એવું બધું લેવા આવતી હોય છે. તો જાય આપણે પહેલા શરૂઆત કરીએ. ભાઈ આપણા ટેબલ ઉપર નાસ્તો આવી ગયો છે, તમને સવારે પૌવા મળી જવાના છે, ખમણ છે, ભજીયા છે, ફાફડા છે અને ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા. હાઈવે ઉપર નીકળે તો ખાવાની ઈચ્છા હું થાય નાસ્તો હલકો ફૂલકો. ભાઈ ગાંઠિયા વધારે લોકો પ્રિફર કરતા હોય છે, ફાફડા વધારે પ્રિફર કરતા હોય છે, અને અમે ગરમ ગરમ જ બધાને જેટલા જોઈએ એટલા ગરમ જ મળી ગરમ જ આપીએ છીએ, તાજા બનાવી બનાવી. હા, શ્રી ગાંઠિયા રત્નનું તો નામ જ કાપી છે જી. જોરદાર મસ્તીના પૂછા રોજ એવા ગાંઠિયા છે જેમાં ફાફડા, ભજીયા, ખમણ અને પૌવા બધી વસ્તુ મળી જવાની. હા જી. અને આપણો કસુંબો, ચા વગર તો ચેન જ ના પડે. સંકલ્પ એના ઢોસાથી બહુ ફેમસ છે, એમને હવે સાઈડમાં પિઝાનું પણ સ્ટાર્ટ કર્યું છે. તો એમની અત્યારે તમે જો આવી રહ્યા હોય તો એ લોકોની જે કોઈન ઇડલી, પછી મેંદુવડા છે, એ લોકોના મસાલા ઢોસા છે. લોકો હાઈવે ઉપર જેટલા થોડુંક આવું લાઇટ લાઇટ ખાવાનું પસંદ વધારે કરતા હોય, ભાઈ થોડું થોડું ખાઈ કે મજા આવી જાય. તો હવે આ જો ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવતા બનાવતા અડધું પૂરું કરી દીધું છે. સંકલ્પનો સાંભાર અને જે ચટણી, ભાઈ એની સ્પેશિયાલિટી જ અલગ છે. સંકલ્પનો સાંભાર બધી જગ્યાએ સેમ મળી જશે, સેમ, અને સાથે સાથે ફિલ્ટર કોફી. હા જી. સાઉથમાં તો લોકો આવી કોફી વધારે પસંદ કરે, અને એમાં ટ્રેડિશનલ રીતના પસંદ, હવે આનું બી ક્રેઝ છે અત્યારે. હા, આપણે બધું એક્સેપ્ટ કરી લેવાનું તરત. તો મસાલા ઢોસા પણ આપણે મંગાવ્યા છે, પછી સાદો ઢોસો પણ છે, એટલે જેને જેવું ખાવું હોય તો સંકલ્પમાં આવો તો એ તમારું તમામ મળી જાય. આપણા ટેબલ ઉપર ઢોકળા, હાંડવો બધું જ મળી જશે ને, ખીચું બીચું બધું. ખીચું બધું, સાસુમાનું નામ જ કાપી છે, સાસુમાનું હાંડવો. તો ભાઈ ટેસ્ટિંગ કરો તમે, અને આ છે સ્પેશિયલ એમનો હાંડવો. હા જી. હાઈવે પર તો આવું પહેલાં પસંદ કરતા હોય લોકો, કે ભાઈ આવું મજા આવી જાય કે જે ઢોકળા મળી જાય, આ બધું ઘરે બનાવતા. પણ હવે સમય એવો થઈ ગયો છે ને કે આવું બધું ઘરે બનાવવાનો ટાઈમ નથી, બધું તૈયાર મળે છે તો ખાતું જવાનું અને જાતું જાવ. ભાઈ જય ભવાની વડાપાઉં તો અમદાવાદનું આખા વર્લ્ડમાં ફેમસ છે, અને અહીંયા આવે તો તમને એ પણ મળી જવાનું છે, જેમાં વડાપાઉં છે, જે બટરવડા સ્પેશિયલ વડાપાઉં, અને એમની જે સેન્ડવિચ એ ખાવાની મજા જ કંઈક અલગ છે. ભાઈ આપણે ભવાનીની જે સ્પેશિયલ એમની ચીઝવાળી સેન્ડવિચ અને વડાપાઉં, મને તો ભાઈ પર્સનલી વડાપાઉં એમના બહુ ભાવતા હોય છે, અને એમાં સ્પેશિયલ બટરવડા જે મસાલા નાખીને આમ તૈયાર કરે, પછી તમે બોમ્બે વડાપાઉં ખાવો હોય તો એ પણ મળી જશે, પણ મને ભવાનીનો સ્પેશિયલ વડાપાઉં બટરવાળો મજા આવે. વડાપાઉં ખાવા હોય ને તો ભવાનીના બોર્ડ જોઈ લ્યો ને, ત્યાં ઊભું જ રાખી દેવાનું. ટી પોસ્ટ નામ જ કાપી છે, હવે તો ટી પોસ્ટ એક એક જગ્યાએ પણ આવેલી છે, જેની અંદર એ લોકોની ચા, ફુતિનાવાળી ચા હોય, થેપલા હોય અને ખીચું, ઘણી બધી વસ્તુ ફેવરેટ છે. મને હાંડવો પણ બહુ પસંદ છે, અને વેજી ફિંગર તમે કદાચ ન ખાધી તો મંગાવજો, બહુ જ મજા આવે છે. વેજ પફ છે, પછી કોલ્ડ કોફી. ટી પોસ્ટ એક એવી બ્રાન્ડ છે કે જે પોપ્યુલર છે ને, સુપર હિટ પણ છે. હા જી. મને ટી પોસ્ટની એક વસ્તુ બહુ ગમે, ખાલી કપ પણ આપે કે તમે ભાઈ
આપણે કહેવાય ને મિત્રો સર્કલ બધા ગયા હોય, અડધી અડધી બધી પીતા હોય, હા એ પણ તમને વ્યવસ્થા કરી. અહીંયા ચા અલગ અલગ ફ્લેવરમાં બહુ મળતી હોય છે, પણ મારી પર્સનલ પસંદગીની વાત કરું તો મને સેફ્રોન ચા, જે જાફરાન ચા પણ કહેતા હોય છે, એ મને બહુ જ ભાવતી હોય છે. એ બહુ કડક, જે કડક ચા પીતા હોય એ લોકો માટે જ ખાસ ચા છે, અને બહુ ઓછી જગ્યાએ પાછી મળતી હોય છે આ થેપલા. તો ભાઈ હરિહર તમે પણ ચાલુ કરો થોડુંક, જો એમના થેપલા. અને મને એમનું જે અથાણું જે છે ને ભાઈ, એ પણ બહુ ગમે. તમે નિરાશ નહીં થાવ, બહુ સારી વ્યવસ્થા છે. બેન અહીં આગળ તમને આમ કેવું લાગ્યું? અહીં બધી જ વસ્તુ એક જ જગ્યા પર મળી જાય, સારી વસ્તુ કહેવાય ને, અને બધું પ્યોર વેજ પાછું. ગુજરાતીઓ માટે તો બેસ્ટ જ છે અને બહારના માટે સારું છે. આ જગ્યાએ આવવું જોઈએ ને? હા શ્યોર. અને ખાસ ભાઈ તમારી ગાડી ગરમ થઈ જાય ને ભાઈ, એટલે તમારે અમુક જગ્યાએ તો થોડોક હોલ્ડ કરી દેવો જોઈએ, બરાબર ને ભાઈ? એને ઠંડક થોડીક આપવી જોઈએ. હા, સાથે સાથે તમે ચણાચોર ખાવું હોય અને મેગી ખાવી હોય, પછી કોલ્ડ ડ્રિંક્સ લેવું હોય, તો એ તમારે એક જ જગ્યા પર મળી જવાનું છે. આપણે ગેલોપ્સની રેસ્ટોરન્ટની અંદર અહીંયા જે આલા કાર્ડ જેમાં બધું મળે છે, પછી પંજાબી ગુજરાતી એ પણ થાળી મળે, તો ત્યાં આવી. આજે જમતા પહેલાં છે ને મારે રિવ્યૂ લેવા છે કે કેવું, અહીંયા બીજા લોકોને પણ પૂછી જોઉં કે કેવું લાગે છે જમવાનું. ભાઈ તમે આમ આવી ગયા તો કે ફર્સ્ટ ટાઈમ? આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા અમે. બરાબર, કેવું લાગ્યું? એમ્બિયન્સ ફેમિલી સાથે આવવા જેવું કરું કે? હા 100% આવવા જેવું. એમ્બિયન્સ બહુ સરસ લાગ્યો, હાઈવે ની હોટલો કરતાં અહીંયા બેસવાનું સિટિંગ અરેન્જમેન્ટ પ્લસ સ્ટાફનું બિહેવિયર બહુ સરસ હતું. હા, અને છોકરાઓને પસંદ આવે એવું વસ્તુઓ રાખે છે કે નથી? 100% છોકરાઓને પસંદ આવે, છોકરાઓ માટે 110% આવે. તે શું ખાધું? અત્યારે આપણે ગેલોપ્સ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. આપણા ટેબલ પર બધું જ મુકાઈ ગયું છે, એમાં જેમાં ગુજરાતી થાળી, પંજાબી થાળી અને શાક કયા કયા છે, તો આપણે એમને પૂછી લઈએ. જી વેલકમ સર, વિશાલા હોટલ મેં આપકા સ્વાગત હૈ. યહાં પે હમને યહાં પે કાઠિયાવાડી, પંજાબી, યહાં પે ચાઇનીઝ બહુત હી અચ્છા ફૂડ મિલતા હૈ. હમને આપકે યહાં પે પંજાબી થાળી હૈ, ફિક્સ થાળી હૈ, ઓર ઇસમે ક્યા ક્યા હૈ? ઇસમે એક પનીર કી સબ્જી હૈ, એક ભેજ કી સબ્જી હૈ, દાલ ફ્રાઈ, જીરા રાઈસ, કચુ મસાલા, દો તંદૂર રોટી, અચાર ઓર સ્વીટ મેં ગુલાબ જામુન. કિતના પ્રાઈસ હૈ ઇસકા? 200 રૂપિયે પ્રાઈસ હૈ, ફિક્સ થાળી હૈ. ફિક્સ થાળી ઓર યે કાઠિયાવાડ થાળી હૈ સર. ઇસમે દાલ ભાત રહેગા, કચુ મસાલા ઇસમે ભી હૈ, ચાર ચપાતી રહેગી, ઓર સબ્જી એક સીઝન ભેજ હૈ, એક કઠોલ મેં એક ઢોકલી સબ્જી હૈ, ઓર સ્વીટ મેં ગુલાબ જામુન રહેગા. હાં, લંચ મેં દાલ ભાત, ડિનર મેં દાલ ખીચડી. એ દાલ ખીચડી હૈ, સ્પેશલી પંજાબી પ્લાટરી હૈ, ઇસમે સાથ મેં હમ દહી સર્વિસ કરતે હૈ. ઓર યે કોર્ન પાલક હૈ, ઇસમે કોર્ન ઓર પાલક ઓર મગ દાલ દાલ કી ખીચડી કી કોમ્યુનિકેશન કરકે इसको बनाया गया है. ये काफ़ी हेल्थी के लिए भी अच्छा है और डाइजेशन भी अच्छा है इसका और न्यूट्रिशन भी अच्छी है इसमें. और ये काजू मसाला है, विशाला का फेवरेट डिश काजू मसाला. और ऐसे यहाँ पे चाइनीज़ में पनीर चिली ड्राई है, काफ़ी लोग पसंद करते हैं यहाँ पे चाइनीज़ पनीर चिली स्टार्टर में. और ये पनीर टिक्का पंजाबी में पनीर टिक्का सब्जी है मसाला. और ऐसे ही आपका ये पनीर लबाबदार है और ये नान है. आपने बे डिश से એક છે ગુજરાતી, એક છે પંજાબી. કદાચ કોઈને પંજાબી ખાવું હોય તો એ પણ ખાઈ શકે. આના 180, આના 200 રૂપિયા છે. મારા મોરબીમાં સૌથી વધારે કદાચ ખવાતી હોય ને તો એ છે કાજુ કરી. એટલે આ બાજુ તમે આવશો એટલે કાજુ કરી વધારે પસંદ કરતા હોય છે લોકો. કાજુ કરી છે, પછી આ છે પનીર ટિક્કા મસાલા, કે જે અમારા હર્ષભાઈની ફેવરેટ છે. એ ભાઈ એમ જ કહે કે જો આ બેટા બતાવો ભાઈ, હર્ષભાઈને બતાવો. હર્ષભાઈને એક જ વસ્તુ ભાવે, પનીર લવાબદાર. પનીર લવાબદાર. આપણે ગુજરાતી માણસો છે ને, બને ત્યાં સુધી બીજી સબ્જીના ચાળા ઓછા કરવાના, જે ખાધેલી હોય એ જ મંગાવવાની, એવું જ કરીએ ને ભાઈ? હાજી. પછી પનીર ચીલી છે, નાન છે.
પંજાબી. પનીર લવાબદાર, જોરદાર છે. કાજુ કરી એના ફૂડમાં તો કહેવું પડે એમ નથી, કારણ કે બધા લોકો પર્સનલ અહીંયા આવતા જ હોય છે. આજુબાજુના જેટલા પણ લોકલ હોય ને, પંજાબી ખાવાની ઈચ્છા થાય તો ચોક્કસથી અહીંયા આવી જ આવે છે. જી, બાકી જેને હલકો ફૂલકો નાસ્તો કરવો હોય, મેં તમને બહાર પણ સજેશન કર્યું છે, પણ જો તમે બપોરના ટાઈમે અથવા રાતના ટાઈમે આવતા હોય તો ધરેન ખાઈ લેવું વધારે ઉચિત છે. બાકી નાસ્તો કરો તો બહાર પણ તમે કરી શકો છો, અને અહીંયા પણ તમારે નાસ્તા ટાઈપ તમારે કરવું તો ખીચડી છે તો એવું ખાશો તો વધારે વધારે મજા આવશે. તો આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી નહીં મળીએ. આ મેકરણ તે દિયા ધરતી તકતી હરિમ તસ્ય જય માતા, જે બધું કાલા મળ્યું છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ બાપુ. અને ખાસ તમે આ બાજુ હજુ તમને કહી દઉં કે જેટલા પણ ગાંધીધામ, કચ્છ, અંજારથી આ બાજુ તમે જતા હોય, અમદાવાદ જતા હોય અથવા રાજકોટ જતા હોય, મોરબી જતા હોય, તો આ આ રસ્તા વગર તમારું ઉદ્ધાર જ નથી. અહીંયા આવવું જ પડે તમારે. સામકિયારથી થોડાક તમે આગળ આવશો ને, એટલે તમે જેવો બ્રિજ ઉતરી જશો એટલે ત્યાં તમને સીધું મળી જશે. અને જેટલા પણ આશાપુરા દર્શન કરવા જતા હોય તો અહીંયા બ્રેક મારજો, તમારા માટે બેસ્ટ ફેમિલી રેસ્ટોરન્ટ છે.